હવે આપણે ચેપ્ટર નંબર 12 આપણે ચાલે છે બરાબર, એનો સ્વાધ્યાય 12.1 એક્સરસાઇઝ નો એક્ઝામ્પલ ક્વેશ્ચન નંબર સ્વાધ્યાય 12.1 ક્વેશ્ચન 4 બરાબર, એનો બીજા નંબરનો દાખલો ડન. તો હવે આપણે કિંમત શોધો. સૌ પ્રથમ આપણે ફર્સ્ટ નંબરનો દાખલો એક જોયો હતો બરાબર. હવે અહીંયા સેકન્ડ નંબરનો દાખલો આપણે જોઈએ કે 5 - 1 ગુણ્યા 2 - 1 કૌંસ પૂરો ગુણ્યા 6 - 1 આવી રકમ આપી છે આપણને અહીંયા, અને આપણને આની અહીંયા કિંમત શોધવાની છે બરાબર. તો હવે આપણે કિંમત કેવી રીતે શોધીશવાની, તો કે 5 - 1 છે એટલે આપણને ખબર છે કે 1/5 થાય બરાબર, ગુણ્યા અહીંયા 2 - 1 છે એટલે એ પણ નીચે જાય એટલે 2 - 1 નીચે થઈ જાય, કૌંસ પૂરો અહીંયા ગુણ્યા 6 - 1 છે એટલે 6 પણ નીચે જશે બરાબર. તો આ બધું ગુણાકારમાં છે તો આપણે આને કૌંસ છૂટો પાડો કે કૌંસમાં રાખો કોઈ ફરક પડશે નહીં, બધું ગુણાકારમાં જ છે એટલે ગુણાકાર થઈ જાય બધાનો. 1 × 1 × 1 અંશ અંશનો ગુણાકાર, નીચે 5 × 2 × 6 5 × 2 = 10 = 60 બરાબર. 1/6 આનો આન્સર આવ્યો બરાબર ડન. આમાં ખબર પડી હવે? ઓકે ચલો, હવે ક્વેશ્ચન નંબર 5 એની અંદર આપણને શું કીધું છે કે રકમ આપેલી છે આપણને બરાબર. શું રકમ આપી છે કે જો 5 ની m ઘાત ભાગ્યા 5 - 3 ઘાત બરાબર 5 ની 5 ઘાત હોય તો એમની કિંમત આપણે અહીંયા શોધવાની છે. શું એમની કિંમત? તો આનું સાદરૂપ આપવાનું, તો અહીં લખીએ માટે જો 5 ની m ભાગ્યા 5 ની -3 આવું લખાય. જો આ ભાગાકારની નિશાની અહીં મૂકી દીધી આપણે ચિહ્ન, 5 ની -3 છે એ તો નીચે છેદમાં જ છે બરાબર, એના આપણે નીચે નથી લાયા, આ તો ભાગાકાર છે એનો ખાલી ભાગાકાર કરીને આપણે અહીં મૂક્યું છે બરાબર 5 ની 5 ઘાત બરાબર. માટે 5 ની -3 ઘાત નીચે છે, જો એને ઉપર લઈ જઈએ તો પ્લસ થઈ જાય, તો 5 ની m ઉપર જાય એટલે +3 બરાબર 5 ની 5 ઘાત બરાબર. હવે જો અહીં આધાર સરખો છે બરાબર, તો એ ઘાત ઘાતની સરખામણી થાય બરાબર. આપણે કેમ કોઈ વસ્તુ બરાબરની બંને સાઈડ હોય સરખામણી કરીએ ને, બરાબરની બંને સાઈડનો મતલબ શું? બંને સરખા, તો આધારે સરખો થાય, ઘાતે સરખું થાય બરાબર. તો માટે અહીં m + 3 = 5 થાય, કેમ કે બરાબર નિશાની સરખી કહેવાય, બંને સાઈડ બંને સરખું કહેવાય, એટલે કે આના બરાબર આવું થયું. તો આના બરાબર આવું ક્યારે થાય? જ્યારે ઘાત સરખી હોય ત્યારે જ ને, કેમ કે આધાર તો સરખો જ છે એટલે m + 3 = 5. તો m = 5, 3 પહેલી સાઈડ જાય એટલે માઇનસ, એટલે કે અહીંયા m = આપણને આન્સર મળે છે 2 બરાબર. એમની કિંમત જે શોધવાની હતી આપણે શોધી દીધી, m = આપણો આન્સર આવશે 2 રાઈટ. આમાં ખ્યાલ આવી ગયો? હવે ક્વેશ્ચન નંબર આપણે જોઈએ 6. ક્વેશ્ચન
क्वेश्चन नंबर 6 ની અંદર આપણને કિંમત શોધવાની કીધી છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ હવે આપણે જોઈએ અહીંયા. બરાબર, ફર્સ્ટ એક્ઝામ્પલ શું કીધું છે કે આપણને આ રીતની રકમ આપી છે કે 1/3 માઇનસ 1 ઘાત માઇનસ 1/4 ની માઇનસ 1 ઘાત છગડા કૌંસની અંદર માઇનસ 1. બરાબર, આ રીતનું આપણને આપ્યું છે. આપણે તમે જે રીતે ગણતરી કરવી આની અંદર કહી શકો, ડાયરેક્ટ ખબર પડે ડાયરેક્ટ કહી શકો શોર્ટમાં. બરાબર, આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. પહેલાં આગળનો જે કૌંસ જે છે મેઇન, એને આપણે એમને એમ રાખીએ. આપણો માઇનસ 1 ઘાત છે એટલે આપણે ઘાત વેચવી હોય તો વેચી દઈએ. 1ની માઇનસ 1 ઘાત કહેવાય, અને અહીંયા 3ની માઇનસ 1 ઘાત કહેવાય, માઇનસ અહીંયા 1ની માઇનસ 1 ઘાત કહેવાય, અને અહીંયા 4ની માઇનસ 1 ઘાત. આ છગડીયો કૌંસ કરીને માઇનસ 1 ઘાત આપણે અત્યારે એમને એમ જ રાખીએ. હવે આપણે શું કરીએ છીએ, આ માઇનસ 1 ઘાત છે દરેકમાં. બરાબર, એટલે આપણને ખબર છે કે માઇનસ આવે એટલે ઉપર હોય, નીચે જતું રહે, નીચે હોય એ ઉપર જતું રહે. એટલે કે આ છે નીચે આવશે અને આ છે ઉપર જતું રહેશે. એટલે કૌંસની અંદર 3ની 1 ઘાત થઈ જાય અને નીચે 1ની 1 ઘાત, એટલે 1 જ કહેવાય એ લખવાની જરૂર નથી. આ નીચે આવતું રહે એટલે 1ની+1 ઘાત થઈ જાય, અને 4 ઉપર જતા રહે એટલે 4ની+1 થઈ જાય. નીચે તો 1ની 1 ઘાત એટલે 1 જ થાય, એટલે આપણે એને લખતા નથી. અહીંયા માઇનસ 1 એમના એમ. ઓકે, હવે આપણે ખબર છે કે 3ની 1 ઘાત અને અહીંયા માઇનસ 4ની 1 ઘાત, એટલે કે 3 - 4 જ થાય. બરાબર, તો 3 - 4 કેટલા આવે? -1 આવે, માઇનસ નિશાની આવે ને, અને છગડા કૌંસની અંદર અહીંયા માઇનસ. હવે આપણને ખબર છે કે માઇનસ હોય એટલે એ નીચે જાય, એટલે 1/-1ની -1 ઘાત આવે. હવે આપણને ખબર છે કે કોઈપણની 1 ઘાત એનો જ જવાય, એટલે -1ની 1 ઘાત 1 - 1 જ થાય. બરાબર, -1 આન્સર આવે, એટલે 1/-1 - 1. બરાબર, હવે આપણને ખબર છે કે માઇનસ નીચે હોય તો આપણે ઉપર લખી શકીએ. બરાબર, અહીંયા એવી જ રીતે અહીંયા લખીએ -1. લખી દીધું સર, આપણે ડાયરેક્ટ -1 લખી તો ચાલે? શું પણ ડાયરેક્ટ -1 લખી તો ચાલે? ડાયરેક્ટ -1 લખો ચાલે બકા. બરાબર, આ તો સમજ, આ તો તમને સમજાવવા માટે આ રીતનું સાદરૂપ આપ્યું. ડાયરેક્ટ આપણને ખબર પડી જાય કે -1ની -1 ઘાત એ -1 છે. બરાબર, હવે -1ની 1 ઘાત લખો કે -1 લખો, કોઈ ફરક નહીં. ડાયરેક્ટ પછી આવું સાદરૂપ આપીને -1 તમે લખી દો તો પણ ચાલે. ઓકે, કોઈ પ્રોબ્લેમ નહીં. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2. બરાબર, ક્વેશ્ચન નંબર 2 માં સહેજ આ રીત સેમ જ આ રીતે આપણે સાદરૂપ આપવાનું છે. બરાબર, કે 5/8 બરાબર એની -7 ઘાત છે ગુણ્યા, બસ 8/6. આપણી સ્ક્રીન થોડી મોટી કરી દો, જે બોક્સ દબાવવાનું આવે એમાં. બરાબર, એટલે કમ્પ્લીટ આવશે. ઓકે, -7. ચલો સ્ટોપ, અવાજ નહીં. -7 અને -4 ઘાત આવી રીતે રકમ આપી છે આપણને. હવે આપણને અહીંયા ખ્યાલ છે. બરાબર, કે -ઘાત હોય એટલે નીચેનું ઉપર જતું રહે, ઉપરનું નીચે જતું રહે. બરાબર, એટલે હવે આપણે અહીંયા ડાયરેક્ટ લખી દઈએ, ડન. તો કે 8/5 આખાની કેટલી ઘાત? +7 ઘાત થઈ જાય. હવે આ ડાયરેક્ટ લખ્યું આપણે, ના ખવા પડે તમે પૂછી શકો છો. બરાબર, અહીંયા 8/5 આની આપણે -4 એમને એમ જ રાખીએ. શું? -4 એમના એમ જ રાખીએ. કેમ? તો હમણાં આપણે સમજાવીએ. બરાબર,
હવે અહીં 8ની 7 ઘાત થઈ જાય, અહીંયા 5ની 7 ઘાત થઈ જાય, ગુણ્યા અહીં 8ની માઇનસ 4 ઘાત થઈ જાય, અહીંયા 5ની માઇનસ 4 ઘાત થઈ જાય. ઘાત વેચી દીધી આપણે, બરાબર. હવે જો આધાર સરખો તો ઘાતાંકનો કેવો થાય? સરવાળો. એટલે કે અહીં 8, અહીંયા 7 માઇનસ 4 છેદમાં અહીંયા આધાર સરખો, બરાબર, 7 માઇનસ 4. એટલે આન્સર શું આવે? 8. 7માંથી 4 જાય તો 3, અને અહીંયા 5 છે, અહીંયા 7માંથી 4 જાય તો 3. ડન, બરાબર. તો હવે 8ની 3 ઘાત બરાબર કેટલી થાય? 512. 512 બરાબર. 8ની 3 ઘાત આપણને 512, અને 5ની 3 ઘાત 125. ડન, આપણો આટલો આન્સર આવી ગયો. ઓકે, ખ્યાલ આવી ગયો આમાં? હા સર. ઓકે હા સર. ચલો હવે ક્વેશ્ચન નંબર આપણે 7 જોઈશું, બરાબર. ક્વેશ્ચન નંબર 7ની અંદર આપણે સેમ એવી જ રીતે સાદરૂપ આપવાના દાખલા છે. ક્વેશ્ચન 2, 25 ગુણ્યા ટીની માઇનસ 4 ઘાત છેદમાં 5ની માઇનસ 3 ગુણ્યા 10 ગુણ્યા ટીની માઇનસ 8 ઘાત, બરાબર. તો જો હવે અહીંયા 25 એટલે આપણને ખબર છે કે 5નો વર્ગ થાય 25, એટલે 5ની 2 ઘાત ગુણ્યા અહીંયા ટીની માઇનસ 4 ઘાત, 5ની માઇનસ 3 ગુણ્યા 10ના અહીં 2 ભાગ પડે, 5 2 10 ગુણ્યા અહીંયા ટીની માઇનસ 8 ઘાત. ડન. હવે અહીંયા આપણને ખબર છે કે 5ની 2 ઘાત છે, 5ની માઇનસ 3 ઘાત છે, 5ની 1 ઘાત છે, બરાબર. ઉપર લઈ જઈએ એટલે શું થઈ જાય? માઇનસ થઈ જાય, માઇનસનું પ્લસ થઈ જાય. તો એ 5 જે છે, 5ની 2 ઘાત એમના એમ આ ઉપર જાય એટલે 5ની પ્લસ 3 ઘાત થઈ જાય, આ ઉપર જાય 5 એટલે 5ની માઇનસ 1 ઘાત થઈ જાય. આધાર સરખો હોય તો દરેકનો શું થાય? સરવાળો જ થાય, એ આપણને ખબર છે. એટલે કે આ વસ્તુ આપણે ડાયરેક્ટ લખી. ડન, ખ્યાલ આવ્યો. ગુણ્યા અહીંયા ટીની માઇનસ 4 છે, ટીની માઇનસ 4 ઘાત છે, બરાબર. આ ઉપર જાય એટલે ટીની કેવી ઘાત થઈ જાય? પ્લસ 8 ઘાત થઈ જાય. એટલે આ બધું આપણે કેવું ઉપર લઈ ગયા, ખાલી નીચે છેદમાં કેટલા આવ્યા? 2. હવે સાદરૂપ આગળ આપીએ. 5ની 2 ઘાત પ્લસ 3 ઘાત 5 થાય, 5માંથી 1 જાય એટલે 4 આવે, એટલે 5ની 4 ઘાત ગુણ્યા ટી છે અહીં માઇનસ 4 પ્લસ 8, એટલે કે 8 માઇનસ 4 કહેવાય, એટલે કે 8માંથી 4 જાય એટલે ટીની 4 ઘાત, અને આખાના છેદમાં કેટલા? 2. હવે 5ની 4 ઘાત જોવા જઈએ તો 5નો વર્ગ 25 થાય, બરાબર. બીજો 5નો વર્ગ કરીએ એટલે 5ની 4 ઘાત થઈ જાય, એટલે 25 ગુણ્યા 25 625 થાય, બરાબર ને? 25નો વર્ગ થાય 625. ડન. આપણે શોર્ટકટ એક વર્ગ માટેનો એકમનો અંક 5 હોય તો એના વર્ગ માટેની એક શોર્ટકટ કીધી હતી, બરાબર. અહીં 25નો વર્ગ છે માની લો, અહીં 5નો વર્ગ કેટલો થાય? 25. અને જ્યારે એકમનો અંક જ્યારે 5 હોય એના માટે 5નો વર્ગ અહીંયા 25 થાય, બરાબર. 2 પછી શું આવે? 3. તો 2 અને 3નો ગુણાકાર કરવાનો, 2 અને 3નો ગુણાકાર, 2 3 6, બરાબર. એટલે અહીં આવ્યું 625 ના છેદમાં 2, બરાબર. અને ટીની કેટલી ઘાત છે? 4 ઘાત. ટીની કેટલી ઘાત? 4 ઘાત. તો આપણો આન્સર અહીંયા આટલો આવ્યો, બરાબર. 625 ના છેદમાં 2 ગુણ્યા ટીની 4 ઘાત. ડન. ઓકે, ક્યાંય કંઈ તમને ખબર ના પડે, ભૂલ જેવું લાગે તો પૂછી શકો છો. ક્વેશ્ચન નંબર 2, 3ની માઇનસ 5
ગુણ્યા 10 ની -5 ગુણ્યા 125 છેદમાં 5 ની -7 ગુણ્યા 6 ની -5. હવે આ સેકન્ડ દાખલામાં પણ આ જ રીતે આપણે અહીંયા સાદરૂપ આપવાનું છે, બરાબર? તો હવે આનું સાદરૂપ આપણે કેવી રીતે આપીશું? તો પહેલાં અહીં આપણને ભાગ પાડી લઈએ દરેક વસ્તુના. જો અહીં 10 ના ભાગ પડે 2 5 10, અહીંયા 6 ના ભાગ પડે, અહીંયા 5 ના ભાગ પડે, બરાબર? તો 3 ની -5 ઘાત એમના એમ થાય ગુણ્યા 2 5 10, બરાબર? તમે ડાયરેક્ટ લખો, ડાયરેક્ટ લખી શકો, 2 પોઈન્ટ લખી શકો. 10 ની -5 ઘાત છે તો આના 2 ભાગ પડે 2 5 10. એટલે આપણને આવો નિયમ શીખી જાય કે ગુણાકારની અંદર આવી રીતે ઘાત વેચાય, એટલે 2 ની -5 ઘાત થાય ગુણ્યા 5 ની -5 ઘાત થાય. આવું આપણે શીખી ગયા. તો અહીં આપણે ડાયરેક્ટ લખી નાખીએ 2 ની -5 ઘાત ગુણ્યા 5 ની -5 ઘાત, બરાબર? હવે 125 એટલે આપણને ખબર છે કે 5 ની 3 ઘાત 125 થાય. 25 5 125. નીચે આપણે 5 ની 7 ઘાત. હવે અહીંયા 2 3 6 થાય, જેમ 2 5 10 કર્યું તો 2 3 6 થાય, એટલે 2 ની -5 ઘાત ગુણ્યા 3 ની -5 ઘાત. ડન. તો હવે જે સરખું છે, જો 2 ની -5 ઘાત ઉડી ગઈ, 3 ની -5 ઘાત ઉડી ગયા, કેન્સલ કરી નાખ્યું બંને. હવે અહીં 5 ની -5 5 ની 3, અને નીચે 5 ની કેટલી ઘાત રહી? -7 ઘાત રહી. આ બધું આપણે અહીં ઉપર લઈ જઈએ, એટલે 5 ની -7 ઘાત છે ઉપર જાય, એટલે 5 ની કેવી +7 થઈ જાય. આ બધું ઉપર જ છે, એટલે આધાર સરખો તો ઘાતાંકનો સરવાળો, એટલે -5 + 3. બધી ઘાતોનો આપણે કેવો કરી નાખ્યો? સરવાળો કરી નાખ્યો, બરાબર? ડાયરેક્ટ કહ્યું નાખ્યો તો આપણે શું ઉપર જાય? -7 નું +7 થાય. આધાર સરખો એટલે +-, બરાબર? એ રીતે આપણે સરવાળો કર્યો ડાયરેક્ટ. ડન. હવે અહીંયા આપણે સાદરૂપ આપીએ. -5 ની 7 અને -5 + 3 છે. 7 ના 3 10, 10 માંથી 5 જાય તો 5, એટલે 5 ની કેટલી ઘાત આવી? 5 ઘાત આવી. 5 ની 5 ઘાત આવી, બરાબર? ડન. આટલું આન્સર આપણે પાછળ આપ્યો તો આટલો રાખવાનો. આજનું સાદરૂપ આપ્યું તો આગળ સાદરૂપ આપવાનું, બરાબર? 5 ની 5 ઘાત કેટલી થાય આપણે ગણી લેવાની. ખ્યાલ આવ્યો? 5 ની 4 ઘાત તો 625 થાય, આપણને ખબર છે. ડન. 625 ટેવો ગુણ્યા આપણે 5 કહેવાના રહ્યા. ખ્યાલ આવ્યો? 5 5 25 5 રહો વધી પડી 2 5 2 10, 10 નો બગડો વધી પડી 1 6 5 30, ને 1 31 25, બરાબર? અહીંયા 5 ની 5 ઘાત આટલો આન્સર આવે આપણો, 31 25. ડન. ખ્યાલ આવી ગયો તમને, બરાબર? ઓકે, ચલો. હવે આ રીતે આપણો અહીંયા સ્વાધ્યાય કમ્પ્લીટ થાય છે, બરાબર? આ રીતના આપણે દાખલા ગણ્યા કિંમત શોધો વાળા. હવે એના પછીનો આપણે નેક્સ્ટ સ્વાધ્યાય જોઈએ, બરાબર? સ્વાધ્યાય આપણું 12.2. તો આ સ્વાધ્યાયની અંદર આપણને શું કીધું છે? પ્રમાણિત સ્વરૂપમાં આપણે સંખ્યાને લાવવાની છે. કયા સ્વરૂપમાં? પ્રમાણિત સ્વરૂપમાં. એટલે કે અહીંયા કોઈ પણ રકમ આપેલી હોય એનું પ્રમાણિત સ્વરૂપ કહી દે. એટલે પ્રમાણિત સ્વરૂપ એટલે શું? પોઈન્ટની આગળ એક અંક રાખવાનો, બરાબર? એવું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. આપણે ડાયરેક્ટ સાથેમાં જ જોઈ લઈએ, કઈ રીતનું કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 1 નો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. કંઈ આપણને 0 પોઈન્ટ, બરાબર? 3 3 6 3 9 10 11 11 શૂન્ય આપ્યા છે, બરાબર? 3 3 6 3 9 10 અને 11 શૂન્ય છે, અને અહીં 5 5 85. આ રીતની રકમ આપી છે, આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે. કેવું? પ્રમાણિત સ્વરૂપ. તો પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો પ્રમાણિત સ્વરૂપમાં આ જે પોઈન્ટ જે છે ને, અહીં 8 ની પાછળ લાવવાનું, એટલે કે પોઈન્ટની આગળ એક અંક હોવો જોઈએ, એને શું કહેવાય? પ્રમાણિત સ્વરૂપ. ખ્યાલ આવ્યો?
તો પોઈન્ટ આપણે ખસારતા ખસારતા અહીં ખસારતા ખસારતા ડાયરેક્ટ 8.5 લાવીએ, 8.5 તો 10ની કેટલી ઘાત થાય? ખ્યાલ તો અહીં રફમાં સમજીએ આપણે, જો માની લો 0. આપણને આ રીતનું 3, ચલો આપણે પહેલાં 2 જ અંક લઈએ, 0.0085 આવું લઈએ. હવે આ પોઈન્ટની પાછળ લઉં એટલે અહીંયા લઉં, 0 એક અંક કાપી દઉં, 0.085 લઉં, તો આ અંક ક્યાં નીચે છેદમાં આવે ને? એક અંક કાપ્યો, પહેલાં છેદમાં કેટલા, 1, 2, 3, 4 શૂન્ય હતા એટલે છેદમાં કેટલા આવવા જોઈએ? આટલા આવવા જોઈએ. હવે 3 છે તો છેદમાં 10 વડે ભાગવું પડે ને, 10 વડે ભાગું તો 3ના 4 અંક થઈ જાય. ખ્યાલ આવ્યો? હવે આ 10 છે એને ઉપર લઈ જવું તો આપણો આન્સર શું આવે? 0.085 × 10⁻¹ આવે. એટલે જેમ આપણે પોઈન્ટને જમણી સાઈડ લઈ જઈએ એમ 10⁻¹ જે છે એ વધતી જાય. શું થઈ જાય? વધતી જાય. હવે પોઈન્ટને અહીંયા મૂકી દઉં, 0.85 કહી દઉં, તો કેટલા 2 પોઈન્ટ છે, પોઈન્ટ પછી 2 અંક છે. પહેલાં કેટલા હતા? 4 અંક હતા. 2 અંક કપ્યા ને આપણે તો 10⁻². કરવું પડે કેમ કે આ નીચે જાય તો જ 100 વડે ભગાવવાનું, 100 વડે ભગાય એટલે 4 અંક આવી ત્યાં આવી જવાના પોઈન્ટ પછી, બરાબર. તો હવે આપણે અહીં કેટલા અંક આપ્યા જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 એટલે 8.5 × 10⁻¹ આવે. એટલે આના શું કહેવાય? પ્રમાણિત સ્વરૂપ કહેવાય. ખ્યાલ આવ્યો? ઓકે, સોરી, −12. ડન. હવે ખ્યાલ આવ્યો આમાં પ્રમાણિત સ્વરૂપ કેવી રીતે લાવવાનું? ખબર પડી ગઈ? હવે અહીંયા દરેક દાખલામાં આપણે, દરેક દાખલામાં આપણને સેમ આ જ રીતે તે વસ્તુમાં ફેરવવાનું છે. પોઈન્ટ પહેલાં એક અંક રાખી અને 10⁻¹ ઘાટમાં આપણે કે જે ઘાટ આવતી એ ઘાટમાં લાવવાનું. પોઈન્ટ પહેલાં ખાલી એક જ અંક રાખવાનો. એ તો બીજો દાખલો જોઈએ. ચલો 0. અહીં આપણને કેટલા શૂન્ય આપે છે જુઓ, 3, 3, 6, 3, 9, 10, 11 શૂન્ય આમાં આપ્યા છે, બરાબર. તો 3, 3, 6, 3, 9, 10, 11 પછી પાછળ આપે છે 942, બરાબર. હવે અહીંયા આપણે 1 પોઈન્ટ ખસાડીએ, 2 ખસાડીએ, 3 ખસાડીએ, ક્યાં સુધી? એટલે 9 સુધી ખસાડવાના. એટલે કે 9.42 આન્સર લાવવાનો ગુણ્યા 10ની જેટલી ઘાત આવતી એટલી ઘાત. આ એક નીચે નીકાળવાની છે, એ 10 આવે, નીચે 100 આવે, 1000 આવે, એ તો કેટલા આવશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. અહીંયા પણ 10⁻¹ ઘાત આવશે. ખ્યાલ આવ્યો? જેટલા અહીંયા જેટલા પોઈન્ટ અહીં કાપી એટલા છેદમાં આવવાના. 100, 10, 1, 10, 2, 10, 3, 10, 4, 10, 5, 10, 6, 10. હવે એ 10ને ઉપર લઈ જઈએ એટલે એ ઘાત ઉપર લઈ જઈએ એટલે માઇનસ થઈ જાય, બરાબર. હવે ત્રીજો દાખલો જો, એવી રીતે અહીંયા આપણને 60, 2, 3, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 શૂન્ય છે, બરાબર. તો 3, 3, 6, 3, 9, 10, 11, 12 અને 13 શૂન્ય આપણને આવા આપ્યા છે. હવે પહેલાં તો પોઈન્ટ હતો, આમાં તો પોઈન્ટ છે નહીં. પહેલાં તો અહીં પોઈન્ટ આપે તો એટલે આપણે આવું કરતા, આમાં પોઈન્ટ છે નહીં તો આપણે શું કરવું પડે? પોઈન્ટ લાવવો પડે. તો મારે છે અહીંયા પોઈન્ટ લાવવાનો છે એટલે કે અહીંયા 6.02 આટલે સુધી લાવવાનું છે. એટલે મારે માની લો અત્યારે મારો પોઈન્ટ અહીંયા આટલે છે, મારે ખસાડતું અહીંયા આટલે સુધી લાવવાના છે. એટલે મારે કેટલા અંક સુધી લઈ જવું પડે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15 એટલે ગુણ્યા મારે શું કરવું પડે? 10⁻¹ ઘાત પ્લસ કરવી પડે. ડાબી સાઈડ જાય તો 10ની ઘાત કેવી આવે? પ્લસ. જમણી સાઈડ આવે 10ની ઘાત કેવી થઈ જાય? માઇનસ. હવે આવું કેમ થયું? તો માની લો આપણે શોર્ટમાં લઈએ કે 10, 20 છે. આ ચલો બીજો એક 0 લઈ લે. હવે મારે પોઈન્ટ અહીં લાવવો છે તો મારે કેટલા પોઈન્ટ કાપવા પડે? 1, 2, 3, 4 પોઈન્ટ કાપવા પડે ને. તો મારે 4 પોઈન્ટ કાપવા મળે 10000 વડે ભાગવા પડે. કેટલા વડે? 10000 વડે ભાગું તો 10000 વડે ગુણવા પડે ને. 10000 વડે ભાગે 10000 વડે ગુણવા પડે
એટલે અહીંયા મારો આન્સર 10,000 ચાર પોઈન્ટ કાપી નાખું, છેદમાં 4 શૂન્ય છે તો 6.0 200, બરાબર આવું થયું. અહીંયા ગુણ્યા 10,000 તો છે જ, તો અહીંયા 10,000 જગ્યાએ 10^4 આવું લખાય. હવે અહીંયા મારે 6 અહીં લાવવા છે તો પોઈન્ટ પછી 15 અંક છે, તો મારે 10^15 વડે ભાગવું પડે, 10^15 વડે ગુણવું પડે. 10^15 જે છે તો પોઈન્ટ કપાઈ જાય અહીંયા, એટલે 6.02 થઈ ગયા. સાઈડમાં 10^15 વડે ગુણેલા છે તો આપણે આન્સર આ રીતે લખ્યો. આવી રીતે આપણે પ્રમાણ સ્વરૂપમાં લખી શકાય છે. ખ્યાલ આવ્યો? હવે ડન. ઓકે ચલો, કોઈને ના ખબર પડી હોય તો પૂછી શકે. ઓકે ચલો, હવે એના પછીનો ક્વેશ્ચન જુઓ, ચોથા નંબરનો. બરાબર, 0 પોઈન્ટ આપણી પાસે અહીં કેટલા શૂન્ય છે? 1 2 3 4 5 6 7 8, 8 શૂન્ય છે. એટલે કે 3 3 6 7 8 અને પાછળ 837 આપણી રકમ આપી છે. હવે આપણે શું કીધું હતું કે જમણી સાઈડ ખસી આમ પોઈન્ટ, એટલે 10^ માઇનસ થઈ જાય, અને આ સાઈડ ઘટી એટલે 10^ પ્લસમાં આવે, એટલે કે પ્લસ થતી જાય. એટલે જેટલા શૂન્ય આપણે જેટલા અંક આપીએ એટલા ઘાત પ્લસ થતી જાય, અહીંયા જેટલા અંક આપે એટલી ઘાત માઇનસ થતી જાય. બરાબર, તો આપણે 1 2 3 4 5 6 7 8 9 9 પોઈન્ટ કાપીએ. બરાબર ને, 9 અંક કાપે એટલે 8.37 ગુણ્યા 10^ કેટલી ઘાત આવશે અહીંયા? બોલો, માઇનસ 9 ઘાત. બરાબર, 9 પોઈન્ટ કાપે એટલે આ બાજુ જાય એટલે માઇનસ થાય, કેમ કે એટલા અંક છેદમાં આવે, જેટલા કાપીએ એટલા 10 નીચે આવે. એક અંક કાપું નીચે 10 આવે, બીજો અંક કાપું નીચે 10 આવે. હવે નીચે 10 20 30 10 10 10 10 ગુણાય એટલે 10^ આવવાની, એટલે એ ઘાત ઉપર જાય એટલે માઇનસ થઈ જવાની. ડન. આટલો ખ્યાલ આવી ગયો. છેલ્લો વી જે છે એ તમારે હોમવર્કની અંદર છે. સમા હોમવર્કમાં. બરાબર, એ હા ચોક્કસ. હવે આપણે હજુ લેક્ચર બાકી છે, હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ. ક્વેશ્ચન નંબર 2ની અંદર હવે આપણને કીધું છે કે નીચેની સંખ્યાને તેના સામાન્ય સ્વરૂપમાં લખો. હવે અહીં આપણને પ્રમાણિત સ્વરૂપમાં આપી દીધું છે, સામાન્ય સ્વરૂપમાં ફેરવાનું છે. પહેલાં આપણને શું આપ્યું હતું? આ જે સામાન્ય સ્વરૂપમાં હતું એનું આપણે પ્રમાણિત સ્વરૂપ લાયા. હવે સેમ એ જ વસ્તુ આપણને અહીંયા પ્રમાણ સ્વરૂપમાં ઓલરેડી આપી દીધું છે, હવે આપણે એનું સિમ્પલ સામાન્ય સ્વરૂપ લાવવાનું છે. તો જો 3.02 ગુણ્યા 10^-6. બરાબર, તો અગાઉ આપણે શું કીધું હતું કે જેમ અંક આપણે ડાબી સાઈડ લઈએ, બરાબર, એમ 10^ કેવી માઇનસ થતી જાય. ખ્યાલ કે ના આવ્યો? જો અહીંયા આપણે શું કર્યું હતું, આ પોઈન્ટ આપણા આમ જેમ જતા હતા, બરાબર, એમ ઘાત કેવી થતી હતી? માઇનસ. આમ જતા એમ ઘાત કેવી થતી હતી? પ્લસ. બરાબર, એટલે 10 - ઘાત હોય તો પોઈન્ટ આપણો ક્યાં જાય? ડાબી તરફ જાય. અને પ્લસ ઘાત હોય, બરાબર, તો આપણો પોઈન્ટ ક્યાં જાય? કપાતો જાય. ખ્યાલ આવ્યો? બરાબર, ઓકે ચલો. તો આપણે આપણે અહીંયા જોઈએ, તો જો હવે 10^-6 છે, એટલે આપણે માની લો, ચલો સમજવા માટે આ 10^6 નીચે આવી જાય, 10^-6 નીચે આવે, 10^6 થઈ જાય અહીંયા. 10^6 થાય એટલે આપણે 6 અંક કાપવાના, એવું કહેવાય ને? જો સમજો, 3.02 10^6 આવું થયું. ડન. તો 6 અંક કાપવાના, 10^6, એટલે તો આપણે અહીંયા એક અંક કાપ્યો અહીંયા આગળ લાવીએ, બરાબર, એટલે 0.302 કહેવાય. એવું પોઈન્ટ આગળ લાવો એટલે 0.302 અંક, એટલે અહીંથી એક અંક કાપ્યો એટલે હજુ 5 અંક કાપવા પડે ને. બરાબર, 5 અંક કાપ્યા એટલે મીન્સ 5 0 મૂકવા પડે, આગળ બીજો કોઈ અંક છે નહીં, તો 5 શૂન્ય મૂકવા પડે. 0.5 મૂકી દઈએ, પછી 302. તો આ આપણું સામાન્ય સ્વરૂપ થઈ ગયું. કેવું? સામાન્ય સ્વરૂપ. હા, એવી જ રીતે હવે આપણે બીજો દાખલો જોઈએ. 4.5 ગુણ્યા
दस नी चार घात। हवे प्लस छे एटले आपणो पॉइंट क्यां आवशे? आ साइड आवशे। ખેલાયો? એક પોઈન્ટ આમ કાપું એટલે આપણો પિસ્તાલીસ, આ એક પોઈન્ટ કપાઈ જાય એટલે અહીંયા દસ ની ચાર કાળની જગ્યાએ ત્રણ ઘાત આવી જાય એટલે ત્રણ શૂન્ય કાપવા પડે. કેવી રીતે આવ્યું? તો જુઓ, ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની ચાર ઘાત છે, પોઈન્ટ નીકાળ દો એટલે પિસ્તાલીસ છેદમાં દસ થઈ જાય, ગુણ્યા દસ ની ચાર ઘાત છે. દસ ની એક ઘાત, દસ ની ચાર ઘાત એટલે ઉડાડ નાખીએ દસ ની અહીંયા ત્રણ ઘાત આવી જાય. દસ ની ત્રણ ઘાત એટલે હજાર કહેવાય, એ પાછળ ત્રણ શૂન્ય હજાર ગુણવા પડે. ખેલાયો? એટલે આમાં ઘાત પ્લસ પ્લસ હતી એટલે પોઈન્ટ જમણી સાઈડ ખસ્યો, આમાં ઘાત માઇનસ હતી એટલે પોઈન્ટ ક્યાં? ડાબી સાઈડ ખસ્યો. ખેલાયો? ઓકે. ચલો, ત્રીજો ક્વેશ્ચન જે છે સેમ આવો જ છે. ત્રણ ગુણ્યા દસ ની માઇનસ આઠ ઘાત એટલે ત્રણ છેદમાં, ત્રણ છેદમાં દસ ની આઠ ઘાત થઈ જાય. દસ ની આઠ ઘાત એટલે દસ ની આઠ ઘાત વડે ભાગવાના એટલે અહીંયા પોઈન્ટ છે નહીં ક્યાંય, એટલે અહીંયા એક પોઈન્ટ મૂકું એટલે એક પોઈન્ટ કપાય એટલે આઠમાંથી એક કપાઈ ગયો એટલે દસ ની કેટલી? સાત ઘાત રહી એટલે પોઈન્ટ પછી સાત શૂન્ય લાવવાના. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આ ત્રણ આઠ. દસની આઠ વાગે વડે વાગી એટલે પોઈન્ટ પછી ત્રણ ને ત્રણ છ સાત આઠ અંક થઈ ગયા. તો આના આવી રીતે લખાય સામાન્ય સ્વરૂપમાં. બરાબર ખેલાઈ ગયો? ઓકે. ચલો હવે ચોથા નંબરનો દાખલો જુઓ. એક પોઈન્ટ ઝીરો 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 એક ગુણ્યા દસની નવ ઘાત બરાબર. હવે આપણે તમને ખબર પડી જાય તો ડાયરેક્ટ પણ લખી શકો છો, ના ખબર પડે તો આપણે એ સાદરૂપ આપવાનું. પોઈન્ટ પછી કેટલા અંક છે? એક, બે, ત્રણ, ચાર, બરાબર ને? પોઈન્ટ પછી ચાર છે એટલે છેદમાં દસની ચાર ઘાત આવે, દસ હજાર આવે ને? પોઈન્ટ પછી ચાર પોઈન્ટ નીકાળી દો, પોઈન્ટ નીકાળી દો એટલે જે ચાર અંક, ચાર શૂન્ય આવે એટલે દસની ચાર ઘાત અહીંયા ગુણ્યા દસની નવ ઘાત. આ ઉપર જાય એટલે આપણને ખબર છે કે નવ માઇનસ ચાર થાય, નવ માઇનસ ચાર એટલે નવમાંથી ચાર જાય એટલે દસની કેટલી? પાંચ ઘાત આવે. દસની પાંચ ઘાત આવી એનો ગુણ્યા છે, એ પ્લસ છે, માઇનસ હોય તો હજુ પોઈન્ટ કપાત, છેદમાં પોઈન્ટ કાપવા પડે એટલે કે આપણો પોઈન્ટ આમ ડાબી સાઈડ જાત, બરાબર. પણ અહીંયા પ્લસ ઘાત છે એટલે પાછા શૂન્ય મૂકવા પડે. એમ દસ હોય એટલે પાછા ઝીરો મૂકીએ, સો હોય પાછા બે ઝીરો મૂકીએ એટલે પાંચ, એવા પાંચ છે એટલે આપણે પાંચ શૂન્ય મૂકવા પડે. ડન? ખેલાય એટલી વસ્તુ? એવી જ રીતે વી, દાખલા નંબર વી છે એ આપણે જાતે ગણવાનું છે હોમવર્કમાં, બરાબર. વી એ હોમવર્કની અંદર હવે અહીંયા વી ડબલ વી આવી જોઈ છે, સિક્સ નંબરનો દાખલો. થ્રી પોઈન્ટ સિક્સ વન ફોર નાઇન ટુ ગુણ્યા ટેન રેઝ ટુ સિક્સ એટલે કે દસની છ ઘાત. હવે આવું આપણને આપ્યું છે, ડાયરેક્ટ ખબર પડી જાય કે દસની પાંચ ઘાત છે છેદમાં આવશે ઉપર જાય એટલે દસની એક ઘાત એટલે કે ડાયરેક્ટ ખબર પડી જાય, ડાયરેક્ટ લખી લખી શકો છો. આપણે થોડું સાદરૂપ આપીએ, બરાબર. એટલે અહીં આપણી પાસે છે ત્રણ લાખ એકસઠ હજાર ચારસો ને બાણું, પોઈન્ટ નીકાળ દો એટલે પોઈન્ટ પછી પાંચ અંક છે એટલે છેદમાં પાંચ અંક આવે એટલે કે પાંચ શૂન્ય આવે એટલે દસની પાંચ ઘાત કહેવાય. અહીંયા ગુણ્યા, અહીંયા ગુણ્યા દસની છ ઘાત છે, બરાબર. દસની પાંચ ઉપર જાય એટલે માઇનસ થઈ જાય એટલે દસની કેટલી ઘાત આવે? એક ઘાત આવે એટલે દસની એક ઘાત એટલે દસ જ કહેવાય. ગુણ્યા દસ કરી એટલે પાછા શૂન્ય લાગે એટલે આ આપણો આન્સર આવ્યો. રાઈટ? ખેલાયો? કમ્પ્લીટ? ઓકે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો એટલે કંઈ પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું કીધું છે, બરાબર. કઈ રીતે લખવાનું કીધું છે તો જોઈએ. હવે ક્વેશ્ચન નંબર ત્રણ ફર્સ્ટ એક્સ શું કીધું છે કે વિધાનમાં દર્શાવેલ સંખ્યાને
અને વિધાનમાં દર્શાવેલ સંખ્યા છે એ દર્શાવેલ સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં લખો, એટલે કે એક માઇક્રોન બરાબર અહીંયા શું કીધું છે, એક માઇક્રોન, એક માઇક્રોન બરાબર એકના છેદમાં કેટલું કીધું છે આપણને, દસ લાખ કીધા છે બરાબર, એકના છેદમાં અહીં આપણને 10 લાખ મીટર આવું કીધું છે. હવે આ જે સંખ્યા આપી છે આપણને એને પ્રમાણ સ્વરૂપ પણ લેવાનું છે. પ્રમાણ સ્વરૂપ એટલે કે એક પોઈન્ટ પછી આપણે અંક આવવા જોઈએ, પોઈન્ટની આગળ એક અંક હોવો જોઈએ. એટલે અહીં તો ઉપર એક જ છે, મીન્સ એનો મતલબ એક પછી પોઈન્ટ આવવા જોવો ને, એક પછી પોઈન્ટ રાખવાના, પણ એક પછી પોઈન્ટ આપણે કોઈ છે નહીં આપણી પાસે, એટલે એક પછી 0 0 જ રાખવા પડશે એમ, 0 0 0 એવું રાખવું પડે ને. તો એક પછી 0 0 રાખવાનો મતલબ નહીં, આપણે એક આની જે છેદમાં આવું લખાય કેટલી, 10^3, 5, 6 ઘાત છે તો 10^6 ઘાત લખાય બરાબર. અહીં 10^6 ઘાત ઉપર આવતા એટલે એક પોઈન્ટ ગુણ્યા 1 × 10^-6 ઘાત આવું લખી દેવાય બરાબર. પ્રમાણ સ્વરૂપ શું હતું કે પોઈન્ટની આગળ એક અંક હોય એને પ્રમાણ સ્વરૂપ કહેવાય. પોઈન્ટની આગળ એક જ આપણને ઓલરેડી અંક આપેલો છે, અહીં તો એક પોઈન્ટ કરી નાખીને પાછા 0 મૂકીએ તો પોઈન્ટ પછી 0 કોઈ વેલ્યુ નહીં આપણને ખબર છે બરાબર ને. તો 1 × 10^-6 ઘાત આપણે આ રીતે લખી નાખ્યું, ડન. ખ્યાલ આવ્યો આટલી વસ્તુ, ખબર પડી કે ના પડી બોલો. ઓકે ચલો, ક્વેશ્ચન નંબર 2 જુઓ. હવે એક ઇલેક્ટ્રોનનો વીજભાર, અહીંયા એક ઇલેક્ટ્રોનનો વીજભાર આપ્યો છે કે 0. બરાબર 1, 2, 3, 3, 6, 3, 9, 3, 12, 3, 15, 15, 16, 17, 18 18 શૂન્ય આપ્યા છે બરાબર આપણને, 3, 3, 6, 3, 9, 3, 12, 3, 15, 3, 18 પછી 16 અને અહીંયા આપ્યું છે કુલંબ. આ છે વીજભારનો એકમ છે બરાબર, એ તમારે સાયન્સની અંદર આગળ ભણવાનું આવશે. તો આટલું આ વસ્તુ અત્યારે આપણને આટલી જરૂર છે ખાલી બરાબર. હવે અહીંયા આપણને પ્રમાણ સ્વરૂપમાં ફેરવવાનું છે, એટલે આપણે અગાઉ કીધું હતું કે ભાઈ પોઈન્ટ આ સાઈડ જાય ડાબી સાઈડ તો 10^-ઘાતમાં આવે, 10^-ઘાત આમ હોય તો 10^-ઘાત જવું પડે એમ પોઈન્ટ કાપીએ તો. આપણે અહીંયા એકની આગળ પોઈન્ટ લાવવાનો છે ને, એટલે એક પોઈન્ટ કરીને 6 લખવા પડે. તો મારા કેટલા પોઈન્ટ કાપવા પડે, તો કે આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ને 19, 18 શૂન્ય અને આ 0.1, એટલે કે 10^-19 ઘાત કરવી પડે. કેમ કે આ પોઈન્ટ કાપવું એટલે એક પોઈન્ટ કાપે એટલે નીચે 10 આવે, આ બીજો પોઈન્ટ કાપે નીચે બીજા 10 આવે, એટલે 10 અહીંયા 2 ઘાત થઈ જાય, ઉપર જાય એટલે માઇનસ થાય, એ રીતે નીચે 10^19 ઘાત થઈ, ઉપર જાય એટલે માઇનસ કુલંબ બરાબર. એવું આપણને યાદ ના રહેતું કે ડાબી સાઈડ જાય એટલે માઇનસ ઘાત આવે, જમણી સાઈડ જાય એટલે પ્લસ ઘાત આવે. તો આપણે સિમ્પલ સ્વરૂપ જે હોય વિચાર લેવાનું કે ભાઈ પોઈન્ટ કાપવું એક એટલે નીચે 10 આવવાનું, બીજો કાપ્યો એટલે નીચે 10 આવવાનું, ત્રીજો કાપ્યો નીચે બીજો 10 આવવાનું, તો ઉપર લઈ જવું તો 10^-9 ઘાત થઈ જાય. ખેલાયો, આ સાઈડ લઈ જાવ તો 10 એટલી ઘાત ઓછી થાય. ખેલાયો, એ રીતે આપણે જે રીતે ભાગાકાર સ્વરૂપમાં વિચારતા હોય એ રીતે વિચાર લેવાનું, બીજું આપણને ના ફાવતું હોય આ રીતે તો. ખેલાઈ ગયો, ડન. ચલો હવે ક્વેશ્ચન નંબર 3 જુઓ. શું કીધું છે, 0. આ ક્વેશ્ચન નંબર 3 તમને આવડી જશે જાતે. ક્વેશ્ચન નંબર 4 જુઓ, એ પણ આવડી જશે. 0.1, 2, 3, 4 શૂન્ય આપણને આપ્યા છે અને પાછળ 1275 મીટર. હવે આપણે શું કરવાનું છે, પ્રમાણ સ્વરૂપ લાવવાનું છે, એટલે કે અહીંયા પોઈન્ટની આગળ એક અંક રાખવાનો, બીજા બધા પોઈન્ટ કાપી દેવાના, એટલે કે અહીં કંઈ લાવો, એ કંઈ, અહીં કંઈ, એ કંઈ, આટલે સુધી પોઈન્ટ કાપવાના, એટલે 1.275 સુધી આપણે જવાનું છે. એટલે આટલે કેટલા અંક આપ્યા, જો મેં 1, 2, 3, 4, 5 અંક આપ્યા, એટલે નીચે 10^5 ઘાત આવે બરાબર, 10^5 ઘાત આવે એટલે તો પોઈન્ટ આમ ખસવાનો ને. ખ્યાલ આવે, આપણે નીચે પોઈન્ટ કાપી લીધા અને પોઈન્ટ ખસી લીધો અને 10^5 લખી, એટલે ઉપર આવે 10^5 ની જગ્યાએ -5 મીટર.
ખ્યાલ આવે છે કે ડિટેલમાં સમજાવું? તમે હલો, ખ્યાલ આવ્યો કે સમજાવું ડિટેલમાં? ચલો જુઓ, આપણે અહીંયા 0.0 સ્પીકર ઓફ કરો, હવે 40 છે આપણી પાસે અહીંયા, અને અહીં 1275 છે, બરાબર. હવે આ 0 છે, અહીંયા 0 ખસેડું, આ પોઈન્ટ પછી કેટલા અંક છે જુઓ, 1 2 3 4 5 6 7 8 અંક છે ને પોઈન્ટ પછી, બરાબર. પોઈન્ટ પછી 8 અંક છે. હવે પોઈન્ટ અહીંયા લાવી દઉં હું, પોઈન્ટ ખસેડીને ક્યાં લઈ દઉં, અહીંયા, તો કેટલા થાય, 7 અંક થાય. એટલે અહીંયા 0 હવે 7 અંક કરી દઉં હું, 1275. તો 7 અંક કર્યા, એક પોઈન્ટ કાપેલ છે, તમારે 10 લખવા પડે ને મારે. જો 10 છે, 10 છે, એટલે 1 પોઈન્ટ કાપવું પડે, એટલે પોઈન્ટ આમ જાય, બરાબર. પાછા 8 થઈ ગયા, એક અંક કાપેલ કેટલા થઈ ગયા, 7 થઈ ગયા ને. પાછળ જો ખબર પડી કે ના પડી આમાં, હવે બીજા એક અંક કાપો, અહીંયા પોઈન્ટ લાવી દઉં એટલે 2 0, એક અંક આપવું એટલે 3 0, એક અંક આપવું એટલે 4 0, એક અંક આપવું એટલે 5 0. એટલે અહીંયા એક આગળ પોઈન્ટ આવે, એટલે કે 1.275 આવે, એટલે નીચે 10 કેટલી 1,00,000 થાય, 5 ઘાત થઈ જાય અહીંયા, બરાબર. એટલે આને આવી રીતે લખાય, 1.275 × 10^5 આવી રીતે લખાય. આ ઘાતને ઉપર લઈ જઈએ, આ ઘાતને ઉપર લઈ જઈએ, 1.275 × 10^-5 થઈ જાય. ખેલાયો, બરાબર. આપણે 10^ ના હોય, આપણે પોઈન્ટના ડાબી સાઈડ લઈ જઈએ, એટલે એટલું યાદ રાખવાનું કે 10^ કેવી થાય, માઇનસ થાય. 10^ કેવી થાય, માઇનસ. અને પોઈન્ટના જમણી સાઈડ લઈ લઈએ, 10^ થાય પ્લસ, બરાબર. અને જો આવું આપેલું હોય તો શું યાદ રાખવાનું, જો 10^ માઇનસ છે એનો મતલબ શું, કે પોઈન્ટ ડાબી સાઈડ આવ્યો છે ને, 10^ જો માઇનસ હોય તો એ જાય પોઈન્ટ કાપી, એટલે પેલી સાઈડ જાય, પ્લસમાં જાય, બરાબર. પણ આ યાદ નહીં રાખો તો ચાલશે, કે 10^-ઘાત છે, નીચે જતું રહે 10^+ઘાત થઈ જાય. 10^+ઘાત થઈ જાય એટલે આપણને ખબર છે કે મારા પોઈન્ટ આગળ કાપવાના છે, એટલે પોઈન્ટ મારા કાપવાના છે 10^5 જેટલા, એટલે પોઈન્ટ મારામાં આગળ જશે, બરાબર. અને પ્લસ ઘાત હોય તો પાછા ગુણાય, આમાં તો ખબર પડી જાય, આમાંથી કોઈ સ્વરૂપ લાવવાનું. પ્રોબ્લેમ ક્યાં થાય, જ્યારે આ રીતે અંક કાપવાના હોય ત્યારે. એટલે એમાં શું યાદ રાખવાનું, જ્યારે હું પોઈન્ટને ડાબી સાઈડ ખસેડું એટલે 10^ મારી માઇનસ થાય, અને જ્યારે હું પોઈન્ટને જમણી સાઈડ લઈ જાઉં એટલે 10^ મારી પ્લસ થાય. આવું યાદ રાખવાનું, આમાં આવું નહીં થાય, આ વસ્તુમાં આ નહીં લાગવું પડે. આ વસ્તુમાં તો આપણે તમારે સમજવું પડશે કે -^ છે, નીચે જાય +^ થાય, એટલે મારે પોઈન્ટ કાપવા પડશે, એટલા 5 કાપવા પડશે, એટલે કે આગળ 0 બીજા લગાવવા પડશે, આ પોઈન્ટ આગળ ખસેડવો પડશે. ખેલાયો, શું કેવું કહેવા માગુ છું હું, કે ના ખબર પડી? ઓકે, કશું જ ના ખબર પડે તો આ એક યાદ રાખવાનું, એનાથી વિરુદ્ધ આમાં થાય, કે આવું સ્વરૂપ જ્યારે આપેલું હોય આપણને, પણ બરાબર એમાંથી આમાં ફેરવવાનું હોય તો એનાથી ઉલટું થાય. ખાલી આવું યાદ રાખવાનું કે પોઈન્ટ આમ જાય તો માઇનસ થાય, અને પોઈન્ટ આમ જાય તો 10+ થાય, બરાબર. હવે જ્યારે આપણને સામાન્ય સ્વરૂપમાં ફેરવવાનું હોય, જ્યારે આવું આપેલું હોય, આવું આપેલું સામાન્ય સ્વરૂપમાં ફેરવવાનું, એમાં પહેલાં કરતાં ઉલટું થાય, -^ છે તો પોઈન્ટ આમ દૂર જાય, પોઈન્ટ આમ આમ ખસે ડાબી સાઈડ. જો -^ છે એટલે ખસ્યું આમ, ખેલાયો. આપણે પહેલાંમાં શું યાદ રખાયું હતું, કે આમ જાય એટલે 10^-ઘાત આવે જમણી સાઈડ, ડાબી સાઈડ જાય એટલે 10^+ આવે. આ ખાલી પ્રમાણ સ્વરૂપમાં લાવવા માટે, 10^ લાવવા માટે. ઓલરેડી 10^ જો આપેલી જ હોય આપણને, તો એમાં એ રીતે નહીં યાદ રાખવાનું. એમાં કઈ રીતે યાદ રાખવાનું, કે ભાઈ 10^-ઘાત છે, નીચે લઈ જઈશું ++ આવશે, એટલે મારે આટલા અંક કાપવા જોશે, એટલે પોઈન્ટ પછી મારે આટલા અંક જોશે, એટલે કે આ એક અંક કાપ્યો, આ બીજો અંક, આ ત્રીજો અંક, ચોથો અંક, પાંચમો અંક અને છઠ્ઠો અંક, 6 કાપે, એટલે આની આગળ પોઈન્ટ આવવો જોઈએ. ખ્યાલ આમાં આ રીતે વિચારવાનું, તમારે માઇનસ છે એટલે મારે એટલા અંક મારે લાવવા પડશે, પ્લસ હોય તો કોઈ ખબર, કોઈ ટેન્શન નહીં, આપણે ગુણી જ દેવાના 1 2 3 4 0. ખેલાયો, પોઈન્ટ હોય તો એટલા પોઈન્ટ કાપી લેવાના, એક પોઈન્ટ છે તો એક પોઈન્ટ કાપી લે, 3 આવે એટલે પાછા 3 0 મૂકી દેવાના. ડન આ વસ્તુ ખબર પડી ના પડી? આ એક આ રીતનું એક યાદ રાખવાનું, પછી એનાથી ઉલટું કરી નાખવાનું બીજું, બરાબર. જમણી સાઈડ તો 10^ માઇનસ, ડાબી સાઈડ 10^ પ્લસ. ડન?
ઓકે ચલો હવે એના પછીનો તમને ક્વેશ્ચન જાતે આવડશે બરાબર બે જ પોઈન્ટ છે હવે ક્વેશ્ચન નંબર આપણને અહીંયા ચોથો કીધો છે શું કીધું છે ક્વેશ્ચન નંબર ચાર ક્વેશ્ચન નંબર ચારની અંદર શું કીધું છે કે એક થપ્પીમાં 20 મિમી જાડાઈ હોય તો તેવી 5 ચોપડીઓ હોય અને 0.016 મિમી જાડાઈની 5 કાગળ ગોઠવેલા હોય તો થપ્પીની કુલ જાડાઈ શોધો એટલે કે અહીંયા કુલ જાડાઈ શોધવાની છે અને આને આપણે 10 ની ઘાતમાં લાવવાનું છે તો શું કીધું છે કે અહીંયા 20 મિમીની જાડાઈની કેવી 5 ચોપડીઓ છે 20 મિમી જાડાઈની કેટલી 5 ચોપડીઓ છે તો 20 મિમી જાડાઈની 5 ચોપડીઓ અને અહીંયા શું કીધું છે કે 0.016 મિમીની 16 મિમી જાડાઈની 16 મિમી જાડાઈની કેટલી જાડાઈના 5 કાગળ છે સ્પીકર ઓફ કરી દો બરાબર તો આ 20 મિમી જાડાઈનું એટલે 1 મિમી એક ચોપડીની જાડાઈ કેટલી થઈ 20 થઈ એક ચોપડી જાડાઈની 20 થઈ તો 5 ચોપડીની કેટલી ખેલાયો તો કુલ ઊંચાઈ બરાબર શું થાય 20 × 5 થાય બરાબર પ્લસ અહીંયા 5 × 0.016 થાય આમાં ખબર પડી કે નહીં એટલું બોલો ચલો ખબર પડી ને એક ચોપડીની જાડાઈ 20 મિમી હોય તો 5 ચોપડીની કેટલી બીજું શું કીધું છે એક કાગળની જાડાઈ આટલી હોય તો 5 કાગળની કેટલી એટલે 5 × 0.016 હવે બંનેની કીધી છે કે કુલ થપ્પી ભેગી કરો થપ્પી ઉપર થપ્પી લગાવું તો બંનેની કુલ જાડાઈ કેટલી થાય એટલે બંનેનો સરવાળો કરવો પડે એટલે આપણે શું કર્યું બંનેનો સરવાળો કર્યો એટલે કે આ ખૂબ મિમીમાં છે એટલે અહીં 5 × 20 = 50 100 મિમી બરાબર પ્લસ હવે અહીંયા 16 × 5 = 80 થાય એટલે 0.016 × 5 = 80 મિમી બરાબર બંનેને સરવાળો કરીએ આપણે બંનેને સરવાળો કરીએ એટલે 100 + 0.80 મિમી થાય બરાબર ડન આ 100 છે અહીંયા 0 છે પોઈન્ટ પછી કયો અંક છે નહીં ડાયરેક્ટ સરવાળો આપણને આવડી જાય હવે 100.080 મિલીમીટર હવે આને પ્રમાણિત સ્વરૂપમાં લાવવાનું એટલે પ્રમાણિત સ્વરૂપ લાવવા માટે મારે પોઈન્ટ અહીંયા જોવો ને પોઈન્ટની આગળ એક અંક જોવે એટલે અહીંયા 1.0080 મેં બે અંક ખસેડીને અહીંયા લાવ્યો બે અંક ખસેડીને ક્યાં લાવ્યો આટલે એટલે આપણે હમણાં શું કીધું હતું કે જો પોઈન્ટ આપણો ડાબી સાઈડ ખસે 10 ની કેવી ઘાત આવે પ્લસ ઘાત આવે એટલે અહીંયા 1.0080 × 10 ની 2 ઘાત મિલીમીટર આવે ખ્યાલ આવ્યો કે ના આવ્યો આવ્યો સર ખબર પડી બરાબર અહીંયા પોઈન્ટ ખસેડવા માટે મારે 10 ની 2 ઘાત વડે ભાગવું પડે ને 100 વડે ભાગવું પડે 100 વડે હું ભાગું તો મારે 100 વડે ગુણવું પડે ને બરાબર એટલે 100 નીચે 100 આવ્યા એટલે મારો પોઈન્ટ આમ ખસ્યો એટલે અહીં 10 ની કેટલી ઘાત થઈ ગઈ 2 ઘાત થઈ જાય એટલે ગુણ્યા 10 ની 2 ઘાત ગુણ્યા એટલે આપણો આન્સર આટલો આવ્યો 1.0080 × 10 ની 2 મિલીમીટર ડન ખેલાઈ ગયો ઓકે ચલો કોઈને કંઈ ખબર ના પડી હોય તો પૂછી શકે છે બાકી બધા લેબ થઈ જાય.